બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકાના નવા પ્રમુખ ઉપપ્રમુખે આજે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. ધાનેરા નગરપાલિકા પ્રમુખ માટે જલકબેન કાનાજી ઠાકોર તેમજ ઉપપ્રમુખ માટે શંકરભાઈ સવાભાઈ પટેલને કોંગ્રેસ પક્ષના સદસ્યો ચૂંટ્યા છે. આગામી 2.5 વર્ષના શાસન માટે આજે ધાનેરા નગરપાલિકાના નવા પ્રમુખ ઉપપ્રમુખ પોતાના પદ પર બિરાજમાન થયા હતા. ધાનેરા નગરપાલિકાના નવા મહિલા પ્રમુખ જગલબેન કાનાજી ઠાકોર પરિવાર અગાઉ 3 ટર્મથી વોર્ડ નંબર 4માંથી ચૂંટાઈ આવે છે. જગલબેન ઠાકોર પણ અગાઉની ચૂંટણીમાં સદસ્ય તરીકે ચૂંટાઈ આવેલા છે. આ જ રીતે નગરપાલિકા નવા ભરાયેલા ઉપપ્રમુખ શંકરભાઈ સવાભાઈ પટેલ પણ આ વખતની ચૂંટણીમાં પણ વિજેતા બન્યા હતા. લોકચાનમાં અગ્રેસર બંને ઉમેદવાર પાસે વહીવટનો બહોળો અનુભવ છે. આજે નગરજનો સહિત રાજકીય આગેવાનો પણ નવા પ્રમુખ ઉપપ્રમુખને શુભેચ્છાઓ આપવા માટે આવી પહોંચ્યા હતા. ઉપપ્રમુખ શંકરભાઈ પટેલે વીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સભ્યોને સાથે રાખી ધાનેરા નગરની પ્રાથમિક સુવિધાઓ સમસ્યાનો ઝડપી નિકાળ આવે તે દિશામાં કામ કરવાની તૈયારી બતાવી હતી. અને હું પટેલ શંકરભાઈ અને અમારી કોંગ્રેસની ટીમ અમારે તમામ આગેવાનો કોંગ્રેસના સાથ સહકારથી અને ધાનેરાના ગામડાઓના વિકાસ માટે અમારો કોંગ્રેસ પાર્ટીના 17 સભ્યો તમામ અને ભાજપના પણ સભ્યોના સહયોગ અમે નગરપાલિકાના દરેક કાર્ય માટે જે ગામને ઇમરજન્સી રોડ રસ્તા પાણી ગટર આવું છે તે કામ તાત્કાલિક કરશું એવી બધાને શુભેચ્છા.